अघरूच ये तो मोरध्वज राजा एवा थई गया जेने अंगो वधेरी नाख्या अने अनेक प्रकारना उत्तम साधनों कर्या त्यारे थोड़ूक रहस्य प्राप्ति करी शक्या। काया ने कापी नाखवामां आवे, जे जीभ छे तेने लेखनी बनावामां आवे एटले रात दिवस भगवाननुं जे चिंतन कर्या करे, गुणगान काया करे, गुणगुण गाया करे, चिंतन करो, चिंता नहीं। लगभग आपणुं सारूं जीवन छे ने ए चिंतामां जाए छे, चिंतनमां नहीं। परमात्मानुं चिंतन करो ने तो संसारनी आटली चिंता ना रहे। जेटला भक्तो थया छे ने लगभग गरीब ज छे, 18,000 भक्तोनुं भक्तमाळ छे नाभाजीनुं। તમે વાંચો પણ એને તમે પૂછો થી કોઈ દી એમ નહીં કહે કે અમને દુઃખ છે, નથી સંપત્તિ, નથી ઘર રહેવા, પુત્ર પરિવારનો કાંઈ, કારણ કે એની પાસે ચિંતન છે, આપણી પાસે ચિંતા છે। જે પરમાત્માનું ચિંતન કરે એની પાસે ચિંતા કોઈ દિવસ આવે નહીં। એટલે મનને મારી નાખી અને સાય બનાવે તો કંઈક લખાય, છતાં ભગવાનના સંપૂર્ણ ગુણગાન તો કદી પણ ગાઈ શકાય નહીં। એટલે કહે છે ભગવાન ભોળાના ગુણગાન ગાઓ, જે અલૌકિક તત્વ છે એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સદાશિવજીના ગુણગાન ગાવાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। વિઘ્નહર્તાને આપણે યાદ કરવા પડે, શિવ પરિવાર જ એવો છે ભાઈ, આવો પરિવાર જગતમાં આપણને બીજે ક્યાંય નહીં મળે। શિવ, પાર્વતી, કાર્તિકેય બધા જ એક એકથી ચડ્યા હતા અને ઘરમાં બધા જ પૂજાય પાછા। આ બધા આવું ઘર ક્યાંય તમે જોયું છે? શિવની કથા ખરેખર અદ્ભુત છે। શિવજી પૂજાય, પાર્વતીજી પૂજાય, ગણપતિજી પણ પૂજાય। ગણપતિ તો બધે પ્રથમ પૂજન જેમનું થાય, પિતા કરતા જે પ્રથમ પૂજાણા એનું ચરિત્ર કેવું વિચાર કરો તમે। હજી કૃષ્ણ ભગવાનના સંતાનો પાછળથી ઝઘડ્યા છે એવી થોડી કથા છે, પણ ભગવાન શિવના પરિવારમાં કોઈ ઝઘડ્યા છે એવું હજી કથા નથી। રામના પરિવારમાં પાછળથી કંઈક તફાવત પડ્યો છે, શિવ પરિવારમાં જરા પણ તફાવત નહીં। એ તો દિવ્ય અને ભવ્ય કુટુંબ છે, એક પરિવારમાં બધા સાથે રહે છે, એ સમજવા જેવી વાત છે। કા બાપુ જાય છે, ભલે આશીર્વાદ નથી દેવાના? અને આ પરિવાર આટલો દિવ્ય છે, એને કોઈ પણ સ્પર્શ કરે એ પણ પૂજાય છે, વિચાર કરો, ખરેખર અદ્ભુત છે આ। ગણપતિ છે, ઉંદરનું વાહન બનાવ્યું તો ઉંદરે પૂજાઈ લ્યો, ખૂબ વજનદાર, ખૂબ ભારે, મોટી ફાંદવાળા, હાથીના મસ્તકવાળા નાનો એવો ઉંદર રાખવો એ પણ પૂજાવા લાગે। શિવજી જે કોઈ પણ સાથે રાખે ને બધા પૂજાય। હવે આમ સીધી રીતે વિચાર કરીએ તો નાના એવા ઉંદર ઉપર મોટા ગણપતિ દાદા બેસે તો ઉંદર તો મરી જ જાય ને, કારણ કે ગણપતિ બાપાનો વજન કેટલો? તો ઉંદર પૂજાય, સર્પ પૂજાય, નંદી પૂજાય, કાચબોય પૂજાય, કાર્તિકે, મોર બધાએ પરિવારમાં પૂજાય, એકાદા તો પૂજાતા હોય કદાચ, પણ બધાએ પૂજાય। આ શિવનો મહિમા છે ભાઈ। પ્રયાગમાં, પ્રયાગ તીર્થમાં ઘણા ઋષિ મુનિઓ આજે ભેગા થયા છે, સૌનકાદી જેવા મહાન તપસ્વી ઋષિ મુનિઓ તથા વિદ્વાન સંતો આ પવિત્ર તીર્થભૂમિમાં મોટો મેળો ભરી રહ્યા છે। પ્રયાગ તીર્થ જ્યારે આ નાસિક કુંભ, આ પ્રયાગ તીર્થ જ્યાં ગંગા યમુના સરસ્વતીજીનો ત્રિવેણી સંગમ સ્થળ છે, જે હજારો ઋષિ મુનિઓ ત્યાગ વૈરાગ્યની ભક્તિભાવ રજૂ કરી રહ્યા છે, એવું આ સ્થળ જ્યાં ભારત દેશના સાધુ સંત મહાત્માઓ જ્યાં
કુંભમેળો ભરાય છે, ધર્મની જ્યાં ચર્ચા ચાલે છે, જ્યાં કથા થાય છે એ સ્થળ પ્રયાગ સમાન છે. આમ તો જ્યાં કથા થાય ને એ જ કુંભ છે. આજે તો વાસ્તવિક કુંભની અંદર, વાસ્તવિક પ્રયાગમાં, વાસ્તવિક આજે સંતોના ચરણની અંદર ભગવાન સદાશિવજીની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. તો એ સ્થળ ગમે તે દેશમાં હોય, ગમે તે રાષ્ટ્રમાં હોય, જ્યાં નવ નવ દિવસ માટે સ્થાન નામ ફરી જાય છે, જ્યાં ભગવાનની કથા થતી હોય. કાલે આપણે સ્થાનનો મહિમા જોયો, નામનો મહિમા પણ આપણે કાલે જોયો કે સ્થાનનો પ્રભાવ આપણા ચિત્ત ઉપર કેટલો પડે છે. કુરુક્ષેત્રમાં શ્રવણ આવ્યો અને એની મતિ બદલી ગઈ. જ્યાં સહજ ભજન થાય, આ તપોભૂમિ છે સંતોની. ગૌતમ જેવા ઋષિએ જ્યાં તપ કરી, માં ગોદાવરી જ્યાં પ્રગટ થઈ, ગંગાને જ્યાં પ્રગટ થવું પડ્યું, ત્યારે એવી પવિત્ર સ્થલીની અંદર અનેક ઋષિઓ ઋષિમુનિઓ જ્યાં બિરાજમાન છે. આજે ત્યાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે જગ્યાએ ભગવાન સદાશિવજીની ગંગા ચાલુ થાય છે, કથા ચાલુ થાય છે. એવું સ્થળ એને પ્રયાગ કયો, નાસિક કયો, ત્રંબક કયો, કુંભ કયો. પ્રયાગને જો યાદ કરીએ તો ભારત દેશ યાદ આવે, હજારો ઋષિ મુનિઓ તે સ્થળ યાદ આવે. એ પવિત્ર સ્થળ છે. શિવ મહાપુરાણમાં કથાનો પ્રારંભ પણ ત્યાં થયો છે. ચાર જગ્યાએ ભગવાન સદાશિવજીએ કથા ગવાય છે. એમાં પ્રથમ શિવપુરાણની કથાનો ક્યાં પ્રારંભ થયો એની ચર્ચા ચાલે છે. હજારો ઋષિ મુનિઓ એકત્ર થયા છે, યજ્ઞ ચાલુ છે. દરેક ઋષિ મુનિને એક ભાવ જાગ્યો કે પરમાત્મા સંબંધી ઘણી કથા તો સાંભળી છે, વેદો, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદ, ભાગવત, રામકથા, દેવી પુરાણ, અનેક પુરાણોની કથા સાંભળી, પણ પરમાત્મા શિવની કથા આપણે ક્યારેય સાંભળી નથી. જો ભગવાન શિવજીની કથા કહેવાવાળા કોઈ સંત, કોઈ વિદ્વાન મળે તો આપણે ભગવાન સદાશિવજીની કથા સાંભળીએ. તો ઋષિમુનિઓનો આ વિચાર છે. આ બધા ઋષિમુનિઓ ત્યાગી છે, વૈરાગી છે. વિચાર કરો, અહીંયા પણ જે કથા કેવડાવનાર છે પરમ પૂજ્ય આપણા પ્રાત સ્મરણીય અવધ કિશોર બાપુ, ત્યાગી છે, વૈરાગી છે, ખુદે કથાકાર છે, ખુદે વિદ્વાન છે, પણ સંતોનો એવો સદાય ભાવ રહ્યો છે. ભગવાનની કથા નિરંતર, જી નહીં સુની નહીં હરી કથા કાના શ્રવણ રંત્ર અહીં ભવન, સદા જે 10,000 કાન જેમ પૃથ્વીરાજા માગે છે એવી રીતે સંતોએ વારંવાર પઠન કર્યા કરે છે. જ્ઞાન સંપન્ન છે, બધી રીતે પૂર્ણ છે, છતાં પરમાત્માની કથા સાંભળવાની એક ઈચ્છા થઈ છે, ભાવના જાગી છે. જ્ઞાની છે, ત્યાગી છે, વૈરાગી છે. સાંભળવાની એમને જરૂર શું છે? આ બધું કરવાની શું જરૂર છે? આવો મોટો મંડપ નાખવો, તમને બધાને કેટલાને આમંત્રણ આપ્યા, આટલી બધી વ્યવસ્થા જેને કરી, આટલું મોટું જે અંછેત્ર હાલે છે, આમ આમ ઉંગરા ક્યાંય વાગતા નહોતા, અહીંયા જ વાગે છે કે આવો કાઠિયાવાડી ચા પીવા, કાઠિયાવાડી ચા. હરિહર કરો શા માટે? કારણ આ બધું કરવાની જરૂર છે, છતાં પણ એક ભાવના એ છે કે દેવાધિદેવ, મહાદેવ, વાસુદેવ, જે અવઢરદાની, જે કરુણા સિંધુ, ભગવાન સદાશિવજીની કથા સંભળાવનાર અમને કોઈ વક્તા મળે. જ્યારે ખુદે વક્તા હોય ત્યારે બીજા વક્તાને એમ કે આપ સાંભળો, કારણ કે સંભળાવવું બહુ સહેલું છે, સાંભળવું બહુ જ કઠિન છે. કારણ શ્રોતા બનીને બેસવું એ બહુ કઠિન છે વક્તાને. એટલે આજે બાપુને પણ એવી ઈચ્છા થઈ, બધી રીતે જે ગુણ સંપન્ન છે વક્તાના, બધા જ ગુણ સુતજીમાં છે. શ્રેષ્ઠ વક્તા સુતજી મહારાજ છે,
એના જેવા કહેનારા સંસારમાં અત્યાર સુધી કોઈ થયા નથી. વક્તા તરીકે ભગવાન વેદમ વ્યાસના શિષ્ય સુતજી ઋષિ મુનિઓની આ ભાવના સમજી અને ત્યાં પધાર્યા છે. માણસ સારી ભાવના કેળવે તો તેને કોઈ જરૂર સંત મળે, જ્ઞાની મળે, એની ઊંચી ભાવના હોવી જોઈએ અને ભાવ ભજનમાં રહેનારને ઊંચા પદને પ્રાપ્ત કરે છે. એટલે કહે છે, ભાવ ભજનમાં રહીએ, હંમેશા ગોવિંદ ગુણ ગાતો રહે, આ દાસ અમર ગુરુ જ્ઞાન ગ્રહી લે, પ્રાણી પરમ પદ પાતો, કરી લે મન સંત પુરુષથી નાતો, તારો આત્મ ઓળખાતો. જ્યારે તમે સંતોનો સંગ કરશો ત્યારે તમે આત્માની જે સાચી ઓળખાણ છે, ભગવાન ભોળાનાથની જે સાચી ઓળખાણ છે એ તમને કરાવી આપશે. માટે કહે છે, સંત પુરુષથી નાતો બાંધો. તો કોટી જન્મના પુણ્યથી મળ્યો માનવી અવતાર, ભાવ થકી હરના ભજ્યા એને એળે ગયો અવતાર. ભાવથી જો ભગવાનને ભજ્યા નહીં તો મનુષ્ય દેહ, કાલે આપણે મનુષ્ય દેહની વિશેષતા વિશે ખૂબ કીધું, બહુ ઉત્તમ મળ્યો છે. હીરોની છારે નાખ્યો એમાં ન રહે સંદેશ, હીરાની ખાણમાં તું બેઠો છો, હવે તું વિચાર કર, તો ખુદ હીરો જ છે, વસ્તુ પ્રાપ્ત કરવાની છે. માટે કહે છે, ગંગ કો તરંગ ચલે તબ કૂપ કો નીર પીઓ ન પીઓ, જાકે હૃદય રઘુનાથ બસે તબ ઓર કો નામ લિયો ન લિયો, કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર, મૂર્ખ મિત્ર કયો ન કયો. જીવનની અંદર માણસને એ ખબર હોવી જોઈએ કે આપણે માથું ક્યાં નમાવું, માથું મૂકવાની જગ્યા એક હોવી જોઈએ, એક મન મૂકવાની જગ્યા હોવી જોઈએ, એક ધન મૂકવાની જગ્યા હોવી જોઈએ. યાદ રાખજો, આ ત્રણેય જગ્યા તમે નહીં શોધી શકો તો દુઃખી થશો. માથું ક્યાં મૂકવું? કારણ કે માથું ક્યાંક મૂકશું તો આપણો ભાળ હરવો થશે. એટલે ગુરુના ચરણોમાં, સંતોના ચરણમાં માથું મૂકો. મન પણ ક્યાં મૂકવું? મન મૂકવાની જગ્યા ક્યાંય નહીં હોય તો તમે ગાંડા થઈ જશો. સદગુરુ પાસે મન મૂકી શકાય, સાચા મિત્ર સાથે મૂકી શકાય, અને ધન ક્યાં મૂકવું? જુઓ ભાઈ, આવા કુંભ મેળાની અંદર જ્યારે તમે આવ્યા છો, જ્યારે આટલા માણસો હરિહર કરે છે, આપણું ખીસું ભરેલું ખાલી એમનેમ પાછું જાય. માણસ આજે બજારમાં જાય ને તો કેટલા રૂપિયા વાપરી આવે છે, કપડાની જોડી લે. જે આટલા સંતો હરિહર કરતા હોય, 13 તારીખથી અંછેત્ર શરૂ છે અને એક સંતને રોજ 10 રૂપિયા, રોજ 500 સંતો જ્યાં ભોજન કરતા હોય, એમાં આપણે બધું ન કરીએ કે પણ થોડું થોડું તો થાય કે નહીં? ધન મૂકવાની જગ્યા પણ આપણી હોવી જોઈએ તો આપણે હોય ત્રિવિધ કલ્યાણ. યાદ રાખજો, તો માણસ જ્યાં રહે, જ્યાં જીવે, ત્યાં ભાવ થાય. સંસારમાં ભાવની કિંમત છે, માલની નહીં. ગોડાઉનમાં માલ તો ઘણો હોય પણ ભાવ ન હોય તો? માટે કે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ. હા, ભાવે ભજો, ભાવ વિના મજા નહીં આવે. થોડીક વાર ભાવથી તમે ભજી લેશો તો કંઈક આત્માનું કરો કલ્યાણ. માટે કહે છે, ભાવમાં વધઘટ ન થવી જોઈએ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આત્માનું કરો કલ્યાણ, જીવન થોડું રહ્યું. ઉઠી માય
भावे भजी लो भगवान जीवन आवे छे गद गद गीरा पोलक शरीरा क्यारे एवुं थाय छे थाय तो सारी वस्तु तमने वंदन पण ज्यारे आ भूमिका आवशे पुलकित थई जवाय गद गद गीरा पोलक शरीरा एवो एवो भाव उभराव लागे हे भगवान ते मने शुं ना आप्युं શું નથી આપ્યું આ આપ એમ નહીં તે શું નથી આપ્યું એનો જ્યારે અહેસાસ થાય ત્યારે ભાવ વધશે તમારો રોજ ખૂટતું જોઈએ ને એમાં ભાવ ન વધે કારણ કે આપણો સ્વભાવ માગવાનો પડી ગયો ભગવાન કંઈક આપે ને તો એ મજા આવે છે ત્યારે ભાવ વધે છે પણ એને આપ્યું જે છે એની તો પહેલાં કિંમત કરો તો ભાવ વધશે અને લાયક બનીએ ને તો ઓટોમેટિક આપી દેશે હો કદાચ આપણી લાયકાતીથી એને વધારે આપ્યું છે એની પણ શું ખાતરી નથી આપી આપણી લાયકાતીથી વધારે જ આપી દીધું ક્યારેક તો એવો શબ્દ ભગવાન માટે વાપરો કે મારી લાયકાતીથી તે મને ઘણું વધારે આપ્યું છે અને વાતે સાચી છે એક ઓલા ડોશીમાં હતા ને એ ભગવાનને રોજ ફરિયાદ કરે મારા રોયાય ડોશીના શબ્દ હોય ને બધાને બધું આપ્યું આ કરોડો રૂપિયાના દાન કરે કેટલા મોટા મોટા અને મને આપ્યું હોત તો હું એકાદ લાખ રૂપિયા ના આપેત આવું રોજ ભગવાનને કહે ને ભગવાન રોજ સાંભળે એટલે એક દિવસ ભગવાનને એમ થયું કે આ રોજ મને ગાળો ડોસી દે છે લાવ આજે એનાથી વાતું કરું એટલે ભગવાન પ્રગટ થયા અને માને કહે છે કે માં મેં તમને કાંઈ નથી આપ્યું તો કે તે મને શું આપ્યું તો કે ઘરમાં ઓલી દળવાની ઘંટી નથી આપી તો કે આપી છે ને એ કે તમે કોઈ દી કોઈને દડવા આપ્યું તો કે એ તો અડવાય ન દઉં કોઈને પગ મૂકવાય ન દઉં એ કે બસ તો સમજીને જે આપ્યું છે ને તો વહેંચીને ખા જે કંઈ આપ્યું છે એ વહેંચીને ખાવા માટે આપ્યું છે તમે ને હું વહેંચવાનો ભાવ રાખીએ એટલે ભગવાને આપણને શું નથી આપ્યું ભાવ વધારો એના ઘણા કામ થયા છે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું આપણે પણ કથા કીર્તન દ્વારા એ જ સમજવાનું છે ભક્તિ તરફ ભગવાન તરફ સંત તરફ ઊંચા વિચારો આપણા રહેવા જોઈએ આપણી જે વિચારધારા છે ને વિચારની શુદ્ધિ આપણી બહુ નીચી હોય છે વિચારની શુદ્ધિ જેની ઉપર છે એને જીવવા જેવું જગત લાગે છે અને વિચારધારા જેની નીચે છે એને એમ લાગે છે કે આમાં કાંઈ જીવવા જેવું નથી એક બીજી વાત તમને કહી દઉં કે કોઈ હારે બેસવું હોય ને તો સંગ કરવો તો કોનો કરવો તમે બજારમાં જાઓ ને તો તમે લુવારની દુકાને બેસો તો શું થાય ભાઈ ત્રણ ખાજો ઉડે ને બીજો શું થાય વિના કારણ આપણા કપડાં ક્યાંક પણ આપણે કાંઈ ન લેવું હોય પણ તમે જઈ અત્તરવાળાની દુકાન બેસો શું વાંધો ખરીદી નહીં પણ સુગંધ તો સારી આવે કે નહીં એમ કાંઈ ન લ્યો તો કાંઈ નહીં પણ ઊંચા માણસની બેઠક તો રાખો માણસ અત્યારે ભૂલ ક્યાં કરે કળિયુગમાં ખબર છે બેઠકમાં ભૂલ કરે છે સંઘમાં ભૂલ કરે ભાગવતમાં કથા આવે છે અજામિલની અજામિલ પાપી હતો નહીં થઈ ગયો અને એટલા માટે કે સંગત બદલી ગઈ તો સંગ કોનો કરવો આપણાથી કંઈક વધારે જાણતા હોય આપણાથી ઊંચા પણ આપણી એક મોટી તકલીફ છે આપણાથી કોઈ ઊંચું આપણને લાગતું હોય તો ને તકલીફ છે કે આપણાથી બધા નીચા જ આપણને લાગે છે ઊંચા માણસનો સંગ કરો એટલા માટે વિચાર શુદ્ધિ હોવી જરૂરી છે એ જ વખતે સુતજી પધાર્યા બધાએ શિષ્ટાચાર કર્યો બધાએ દંડવત પ્રણામ કર્યા તમે આ તપસ્વી લોકો જ્યારે ભગવાનને વંદન કરતા હોય ત્યારે તમને ખબર છે ને કે લાંબા પડી એને દંડવત કહેવામાં આવે છે આઠ અંગ અડે તો દંડવત પ્રણામ કર્યા જે જયકાર કરવા લાગી પુષ્પમાળા અર્પણ કરી આપણે ત્યાં કોઈ સંત પધારે તો એની ચરણની પૂજા કરો પુષ્પહાર પહેરાવો
અને આ શિષ્ટાચાર છે વંદન કરવું. સામાન્ય વ્યક્તિનો શિષ્ટાચાર નથી, સંતો ઋષિ મુનિઓનો એક સંત તરફ આ શિષ્ટાચાર છે. દંડવત પ્રણામ કરી, જય જયકાર કરી આસન ગ્રહણ કરાવ્યું. પછી બધા ઋષિ મુનિઓએ હાથ જોડીને કહ્યું, હે હે શ્રુત મહાભાગ સર્વસિદ્ધાંત વિદ પ્રભુ, હે હે શ્રુત મહાભાગ સર્વસિદ્ધાંત વિદ પ્રભુ, આખ્યાહી મે કથા સારમ પુરાણાનામ વિશેષત. ઋષિ મુનિઓએ જે જયકાર કર્યો છે, હે સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાબુદ્ધિશાળી સુતજી, હે પ્રભુ આપ અમને ખાસ પુરાણની કથા કહો. જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિ અમારી અંદર કેવી રીતે વધે? સૌનકજી પ્રશ્ન કરવામાં કુશળ હતા, સુતથી જવાબ દેવામાં કુશળ હતા. દરેક વ્યક્તિને પ્રશ્ન કરતા નથી આવડતા હોતા, યાદ રાખજો. એકાદ વ્યક્તિ પ્રશ્ન કરનાર હોય અને સુતજી જેવા કોઈ કુશળ નહીં જવાબ દેવા. બહુ સારા પ્રશ્ન કર્યા કે અમારું જ્ઞાન વૈરાગ્ય કેવી